વિદ્યાર્થી મિત્રો, કેટેલાઇઝર મોડેલ સંકુલમાં આપનું ફરીથી સ્વાગત છે. વિષય ગણિત ધોરણ 10, પ્રકરણ નંબર 1, વાસ્તવિક સંખ્યા, સ્વાધ્યાય 1.3. આજે આપણે સમય અસમયની થોડીક માહિતી મેળવવાવાળા દાખલા છે એ આજે આપણે ચેક કરીશું, અથવા તો માહિતી મેળવીશું. બરાબર, એ માહિતી મેળવશું. એમાં બે રીત છે. બરાબર, બે રીત જો તમને કમ્પલસરી પહેલા બે દાખલાની આવડી ગઈ તો આખું ચેપ્ટર તમારા માટે, એટલે કે સ્વાધ્યાય 1.3 તમારા માટે કેવું થઈ જાય, સરળ થઈ જશે. પણ થોડીક લેન્ધી રીત છે, થોડુંક લખવાનું કામકાજ છે. એટલે ઘણા વિદ્યાર્થી લોકોનો પ્રશ્ન હોય છે કે ભાઈ સર અઘરું પડે છે, સમજાતું નથી. પણ વારાગણીય વિડીયોનું રિપીટેશન કરવાથી આ આવડી શકે છે. પૂર્ણાંક સંખ્યા શું છે, સમય સંખ્યા શું છે, અસમય સંખ્યા શું છે એ ખબર હોવી જોઈએ. આવશે, અઘરું છે નહીં કઈ. બરાબર, પણ બે દાખલાની પહેલી બે રીત યાદ રાખો એટલે પાછળના બધા દાખલા તમને આવડી શકે છે. પહેલો દાખલો આપણે લઈએ, પહેલો દાખલો આપણે થોડોક લેવાનો પ્રયત્ન કરીએ તો ભાઈ પહેલો દાખલો આપણને એવો કીધો છે, આમાં મેં પાઠ પાડી દો કે રૂટ 5, પ્રશ્ન નંબર 1, રૂટ 5 એ અસમય સંખ્યા છે, સાબિત કરો. સમય સંખ્યા છે, સાબિત કરો. આવો તમારે ડકાવ્યું છે. બરાબર, થોડીક પાછળ વસ્તુમાં હોય આગળ વધીને કરી હોય થોડી, અવિભાજ્ય સંખ્યા હોય તો એ બધી સંખ્યા કેવી કહેવાય, અસમય કહેવાય. તમને રકમમાં પણ ખબર પડી જાય કે ભાઈ અસમય જ છે. બરાબર, વર્ગમૂળની અંદર અવિભાજ્ય એટલે કે ભાઈ 2, 5, 7, 11 આની અંદર ગમે એટલી અવિભાજ્ય સંખ્યાઓ નાખતો હોય, ઉપર વર્ગમૂળ કરતો હોય, બધી કેવી કહેવાય, અસમય કહેવાય. તો અહીંયા આપણને ખબર જ છે કે અસમય સંખ્યા છે, પણ એને આપણે અહીંયા સાબિત કરીને બતાવવાનું છે કે ભાઈ વર્ગમૂળમાં 5 પહેલા તો ધારવાનું, કોઈ પણ દાખલો હોય સ્વાધ્યાય 1.3 નો પહેલા ધારવાનું. ધારો કે વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે. આવું પહેલા તમે ધારો. કમ્પ્લીટ. હવે તમે જે સંખ્યા હોય, સમય સંખ્યા આપણે કોને કહીએ છીએ, કે ભાઈ પી ના છેદમાં ક્યુ સ્વરૂપ હોય, એટલે કે અંશના છેદમાં છેદ હોય, તો એને હું કહીએ છીએ આપણે, પી ના છેદમાં ક્યુ સ્વરૂપને આપણે સમય સંખ્યા કહીએ છીએ. આ આપણું નોલેજ છે, એ આપણને ખબર છે. ભાઈ અહીંયા સમય સંખ્યા ધાર્યું એટલે કે આના પી ના છેદમાં ક્યુ સ્વરૂપે હું આને આ સંખ્યાને લખી શકું છું. એટલે કે આને આપણે લખવું હોય પી ના છેદમાં ક્યુ સ્વરૂપે, તો આપણે ખાલી આ જે એબીસીડી છે ને થોડીક બદલવાની છે. આપણે પાઠ્યપુસ્તકની રકમ પ્રમાણે જવાનું છે કે આ જે રકમ છે એના બરાબર અહીંયા પી ના છેદમાં ક્યુ હતું એના છેદમાં બી લખી શકું. કેમ, આપણને કીધું છે સમય સંખ્યા છે, તો સમય સંખ્યા હોય તો હું કોઈ પણ બે સંખ્યા લઈ શકું અને એ અંશના છેદમાં છે લખી શકું છું. બરાબર, એટલે અહીં લખીએ કે આ બે સંખ્યા છે હું એ અને બી, તો લખવાનું કે એ અને બી એ અવિભાજ્ય પૂર્ણાંકો છે. હું લખવાનું અવિભાજ્ય પૂર્ણાંકો છે. એટલું લખાયા બાદ આપણે આનો ગુણાકાર કરીશું. કઈ રીતના, કે આપણે એને હું બનાવીએ, કરતા બનાવીએ, તો એને જો હું કરતા બનાવું, એને મેં કરતા બનાવ્યો, તો આ બે નો હું ભાગાકાર છે તો ગુણાકાર, એટલે રૂટ 5 ગુણ્યા બી એને હું આમ લખી શકું છું. હવે આપણે લખવાનું કે બંને બાજુ હું લેવાનો, વર્ગ લેવાનો. આ સ્ટેપ સતત યાદ રહેતું રહેવું પડશે કે અહીંયા પહોંચે એટલે બંને બાજુ હું લેવાનો છે વર્ગ, રીત નંબર 1 માં. બરાબર, તો અહીંયા વર્ગ લઈએ, એનો વર્ગ બરાબર રૂટ 5 બી આખાનો વર્ગ. તમને ખબર હોય જો, મેં એક વસ્તુ શીખવાડી હતી તમને કે બે અડધા અડધા હોય ને, આવી રીતના અડધા અડધા, તો એને તમે શું કરી આપો, આખા કરી આપો. એટલે કે અડધું વર્ગમૂળમાં 5, અડધું વર્ગમૂળ, તો આખા શું થઈ જાય, 5. જેમ કે અડધા બે આપ્યા વર્ગમૂળમાં, અડધા આખા શું થઈ જાય, 5. આનો વર્ગ થઈ ગયો, તો હવે આને હું વર્ગ આપું, આ તો બે બે વખત ગુણાકાર થાય, બે અડધા અડધા થાય આખા થાય, અને બી ને પણ હું મળશે વર્ગ મળશે. આ થયું આપણું પરિણામ નંબર 1. આના પરથી આપણે શું કહી શકીએ કે જે 5 છે એ કોનો અવયવ છે, એ સ્ક્વેર નો અવયવ છે. 5 એ એના વર્ગનો અવયવ
પણ પ્રમેય નંબર 1.3 માં એવું આપણે ભણ્યા હતા કે જો p અવિભાજ્ય હોય એટલે કે આ સંખ્યા અવિભાજ્ય હોય તો આના માટે કોઈ આપણે પૂર્ણાંક a ધાર્યો p કેવો હોય અવિભાજ્ય હોય અને આ સંખ્યા બરાબર કોઈ આપણે પૂર્ણાંક a ધાર્યો હોય તો એમાં જે ગુણાકારમાં કોઈ સંખ્યા આવશે e આ a સ્ક્વેર નો પણ અવયવ થશે અને a નો પણ શું થશે અવયવ થશે પણ કેવો અવિભાજ્ય અવયવ થશે જેને આપણે પ્રમેય નંબર 1.3 કીધું હતું જો તમને યાદ ન આવ્યું હોય તો ફરીથી હું બોલ્યો છું થોડું રિપીટ કરો એટલે પ્રમેય નંબર 1.3 તમને વિધાન સમજાઈ જશે એમાં જે p સંખ્યા અવિભાજ્ય લેવાની વાત કરી છે એ આ છે બરાબર હવે મેં હું કીધું હમણાં કે 5a a સ્ક્વેર નો અવયવ છે તો અહીં લખવાનું 5a a નો પણ અવિભાજ્ય અવયવ છે અવિભાજ્ય અવયવ કેમ ખબર પડી આવું તો આપણે પ્રમેય નંબર 1.3 નું આપણે કેવું વિધાન આપશું 1.3 નું કારણ આપણે આપશું હવેનું સ્ટેપ છે બહુ મહત્વનું છે બરાબર આપણે એ તો દર્શાવી દીધું પણ આપણે તો અહીંયા એ નું કામ પૂરું થઈ ગયું હવે કોનું કામ કરવાનું છે તો બી હવે બી લાવવો હોય તો મારે શું કરવું પડશે બરાબર તો તમારે જે એ નો સ્ક્વેર તમે લીધો તો અહીંયા તમારે અહીંયા એક ધારણા કરવી પડશે ધારો કે a બરાબર એ તો લીધો 5c હું લેવાનું છે 5c લેતા આપણે ધારણા કરી હવે પાછી આ ધારણા કરી એના બંને બાજુ હું લઈએ વર્ગ તો અહીંયા a નો વર્ગ થાય અહીંયા 5 નો વર્ગ 25 થાય અહીંયા c નો વર્ગ થાય અહીં લખવાનું બંને બાજુ વર્ગ લેતા બરાબર એના વર્ગની જગ્યાએ હું મૂકવાનું છે 5b નો વર્ગ મૂકવાનો કારણ કે અહીં આપણે સમીકરણ 1 માં જોઈએ છે કે ભાઈ a નો વર્ગ છે એની જગ્યાએ હું 5b નો વર્ગ મૂકું તો હું b ને ક્યાંક હું બનાવી કે કરતા બનાવી દઈ જેમાં a ને કરતા બનાવ્યો એમ અને a ને કરતા બનાવીને આપણે કહી દીધું હતું ને કે ભાઈ a નો 5 એ a ના વર્ગનો અને 5 એ a નો અવયવ છે તો એ જ રીતના આપણે આમાં b ને કરતા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ભાઈ a નો વર્ગ છે અહીંયા હું મૂકું છું 5b નો વર્ગ મૂકું એટલે અહીંયા b નો કરતા બનશે તો આના જેવું મને પાછું હું મળી જાય સ્વરૂપ મળી જાય સમીકરણ 1 નું તો a નો વર્ગ એની જગ્યાએ હું મૂકું 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ બરાબર હવે આમાંથી હું કરતા બનાવું b ના વર્ગને તો આ ગુણાકારમાં કેમાં છે ભાગાકારમાં b નો વર્ગ બરાબર 25 ના છેદમાં 5c નો વર્ગ 5 5 25 તો અહીંયા છું b નો વર્ગ બરાબર 5c નો વર્ગ અહીં લખવું પડશે કારણ કે ભાઈ અહીં આ a ના વર્ગની કિંમત ક્યાંથી આવી તો અહીંથી આમ ઘૂંટો મારીને અહીંયા આવો એટલે ખબર પડી જાય આની જગ્યાએ આપણે આ કામ કર્યું છે અહીં લખવાનું સમીકરણ 1 પર થી હવે b નો વર્ગ બરાબર 5c નો વર્ગ આપણે આવી ગયો તો આ બે આ બોક્સ ને આ બોક્સ જો બે સરખા જેવા છે 5 a નો વર્ગ 5 a નો અવયવ અવિભાજ્ય છે બરાબર 5 a b ના વર્ગ નો પણ અવયવ છે સેમ ટુ સેમ આ બે લીટી ક્યાં લખવાની છે અહીંયા પણ ખાલી a ના વર્ગ ની જગ્યાએ હું કરવાનું છે b નો અહીં લખીએ કે 5 a એટલે કે આ છે a b વર્ગ નો અવયવ છે અવયવ છે એ જ રીતના બીજી લીટી કોપી 5 a અહીંયા a ના વર્ગનો એટલે કે અહીંયા a તો અહીંયા b ના વર્ગનો તો અહીંયા હું આવવાના b નો અવિભાજ્ય અવયવ છે અવયવ કમ્પ્લીટ બરાબર હવે જોયું આપણે કે ભાઈ આપણે બે સંખ્યા લીધી હતી a અને b લીધી હતી આ બે સંખ્યાનો સામાન્ય અવયવ કયો આવ્યો બે અવિભાજ્ય સંખ્યા અને તમને ખ્યાલ હોવો જોઈએ ભાઈ અવિભાજ્ય સંખ્યા એટલે હું કહું ભાઈ 5 ને 7 લઉં છું તો 5 એકાને 5 થાય 7 એકાને કેટલા થાય 7 બરાબર તો આમાં સામાન્ય અવયવ કેટલો આવ્યો 1 આવ્યો બરાબર એ જ રીતના હું તમને એમ કહું કે ભાઈ આ બે માં સામાન્ય અવયવ કયો આવ્યો a અને b નો સામાન્ય અવયવ કેટલો આવ્યો 5 આવ્યો એ લખવાનું અહીં 5 a અને b નો સામાન્ય અવયવ બરાબર હકીકત સામાન્ય અવયવ નીકળવા જોઈએ નહીં એટલે આપણે લખીએ અહીં
આ અવિભાજ્ય, તો આ બે પણ કેવી થાય? અવિભાજ્ય થાય. એ અને બી પરસ્પર અવિભાજ્ય હોવાથી આપણી ધારણાની જે આપણી ધારણાની વિરુદ્ધ છે, આપણી ધારણાની વિરુદ્ધ છે. આપણી ધારણાની વિરુદ્ધ છે એટલે આપણે જે ધારણા કરી હતી કે સમય સંખ્યા છે એ આપણી ધારણાની વિરુદ્ધ, એટલે કે સમય છે તે સમય સંખ્યા છે નહીં. તેથી અહીં રૂટ પાંચ એ સમય સંખ્યા નથી પરંતુ રૂટ પાંચ એ અસમય સંખ્યા છે, અસમય સંખ્યા છે એમ સાબિત થાય. હવે રૂટ પાંચ કેવી છે? અસમય સંખ્યા છે એમ સાબિત થાય. કોઈ અઘરું નથી સ્ટેપ, પહેલું સ્ટેપ અહીંથી યાદ રાખવાનું. હંમેશા સમય સંખ્યા છે ધારવાનું છે, એના બરાબર એના છેદમાં બી લેવાનું છે, બરાબર. એનો આપણે ગુણાકાર કરી એને કરતા બનાવ્યો. કેમ એને કરતા બનાવ્યો? કારણ કે એના છેદમાં બી લીધી હતું, બે પૂર્ણાંક છે. આપણે એવું સાબિત કરવાનું હતું કે એનો પણ કોઈ એક સામાન્ય અવયવ હોય, બીનો પણ કોઈ એક કેવો અવયવ સામાન્ય અવયવ હોય. તો પહેલા આપણે એનું કામ પૂરું કર્યું આ ત્રણ સ્ટેપની અંદર, બરાબર. તો એમાં આપણે સેલ કામ પૂરું કર્યું, કહી દીધું કે એનો પાંચ એ સ્ક્વેર નો પણ અવયવ છે અને પાંચ એ એનો પણ હોય, પ્રમેય નંબર 1.3. હવે આપણે બી નું કામ શરૂ કરવું હતું, તો બી આપણે કઈક ધારણા કરવી પડે એમ હતી. અહીંથી તમારે સ્ટેપ થોડું શું કરવું પડશે, યાદ રાખવું પડશે કે ભાઈ અહીંયા ઉપર જે એ હોય એવી રીતે અહીંયા એ લઈને અહીંયા પાંચ, તો અહીંયા પણ કેટલા લેવાના? પાંચ સી લેવા. અહીંયા સાત આપો તો અહીંયા કેટલા લે? સાત. અહીંયા 11 આપો તો અહીંયા કેટલા લે? 11. એવી રીતના આપણે ધારણા કરવાની. પાછો બંને બાજુ વર્ગ લીધો, હવે બી નું કામ પૂરું થવા આવ્યું. અહીં જેમ સેમ ટુ સેમ લખ્યું કે પાંચે બી નો વર્ગ નો અવયવ, તો પાંચે બી નો અવયવ, બે નો આપણે સામાન્ય અવયવ કાઢ્યો. એટલે આ અવિભાજ્ય, તો આ બે પણ કેવી છે? અવિભાજ્ય. અવિભાજ્ય થવી જોઈએ નહીં, હંમેશા કેવી સંખ્યા હોવી જોઈએ? વિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. આપણી ધારણાઓ પડી ખોટી પડી, રૂટ પાંચે સમય સંખ્યા નથી પરંતુ કેવી છે? અસમય સંખ્યા છે. એક્ઝામ્પલ નંબર 2 ઉપર જઈએ, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 2 તમારા પાઠ્યપુસ્તકમાં તમને એમ આપ્યો છે 3 + 2√2. પ્રશ્ન નંબર 2 એ કેવી છે? અસમય સંખ્યા સાબિત કરો. સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. મેં જે પ્રથમ દાખલામાં કીધું એમ આ રીત નંબર 2 છે. જો આ બે રીત આવડે તો બધું આવે. આ રીત નંબર 2 છે. આ બે રીત આવડે, ઓલી રીત નંબર 1 હતી. આ બે રીત આવડે એટલે કોઈ પણ દાખલો પૂછે તમને આવે. આમાં થોડુંક ટ્વિસ્ટ છે પણ આપણે ઈઝી કરી નાખશું, બરાબર. બહુ સહેલું છે આ. પણ આપણે પેલા જે ધારણા આપણે કરીએ છીએ, અસમય છે, આપણે પહેલો પોઈન્ટ શું ધારવાનો? કે સમય છે. ઉદાહરણ, આ સંખ્યા ની રકમ આપી સમય છે એવું લખો. ધારો કે 3 + 2√5 એ સમય સંખ્યા. હવે સમય સંખ્યા એટલે તમને સ્વરૂપ ખબર જ છે, એના છેદમાં બી આપણે આ રકમ બરાબર લખવાનું. 3 + 2√5 આના બરાબર હું લખવાનું એના છેદમાં બી. કેમ એવું લખ્યું? તો ભાઈ આ કેમ કીધી આપણે? અહીંયા સમય, સમય સંખ્યાનો અંશ અને છેદ સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. અને ગઈ વખતે લખ્યું હતું એમ કે એ અને બી શું છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. અવિભાજ્ય પૂર્ણાંકો. હવે હવે જ્યારે આવું કોઈ સરવાળા વાળું પદ આવે અથવા તો ગુણાકાર વાળું પદ આવે આવી જ રીતનું, ત્યારે તમારે એક જ કામ કરવાનું. વર્ગમૂળ વાળી સંખ્યા હોય એને શું બનાવવાનું? તમારે કરતા બનાવવાનું. આમાં આપણે વર્ગમૂળ વાળી સંખ્યા જે આ રૂટ પાંચ છે એને કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ, તો આ જે પેલા પ્લસ વાળું છે આમ જાય તો કેવું થશે? માઇનસ. પેલા એને આમ નો લેવો, તો 2√5 એના છેદમાં બી માઇનસ 3.
હવે પેલા થોડું લસ્સાનું કામ પતાવી દઈએ, પછી આપણે વર્ગનો પાંચને કરતા બનાવીએ. તો લસ્સા ભાઈ ધોરણ નંબર પાંચ પ્રમાણે આવડો છો. પેલા બે બેઠા બેઠા, અહીંયા આ બે નો ગુણાકાર, એ એમ નમ રે, એ માઇનસ ત્રણ બી. હજી આપણે તો વર્ગમૂળ પાંચ ને કરતા બનાવવાનું. વર્ગમૂળ પાંચ ને કરતા બનાવો તો વર્ગમૂળ પાંચ અહીંયા છે, અને હું અહીં કરતા બનાવું તો આ છેદમાં જાય, ગુણાકારમાં હોય તો વર્ગમૂળમાં પાંચ બરાબર એ માઇનસ ત્રણ બી છેદમાં આવશે બે. હવે થોડુંક અહીંયા ધ્યાન આપો, આપણે એ સમજવાનું છે એટલે ખબર પડી જાય. અહીં થોડીક સમજણ આપો કે ભાઈ અહીંયા એ અને બી આપણે ધાર્યા હતા અવિભાજ્ય પૂર્ણાંક. પૂર્ણાંકો એટલે તમને ખબર છે કે ભાઈ પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય છે, તો આપણે આને પૂર્ણાંક સંખ્યા કહીએ. માઇનસ ત્રણ, માઇનસ બે, માઇનસ એક, ઝીરો, એક, બે, ત્રણ. હવે કાંઈ ન હોય તો આના છેદમાં હું મૂકી શકું, એક મૂકી શકું, એક 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 એક. તો જો આપણને કેવું સ્વરૂપ મળ્યું, અંશ અને છેદ સ્વરૂપ મળ્યું. અંશ અને છેદ હોય અને પૂર્ણાંક સંખ્યા હોય તો પૂર્ણાંક સંખ્યા બધી કેવી થાય, સમય થાય, એવી થાય સમય. આ સમજણ છે, શું છે આ સમજણ છે. તો એવી જ રીતના અહીંયા એ અને બી આપણે પેલા શું લીધા, અવિભાજ્ય પૂર્ણાંકો. તો એનો મતલબ એમ થઈ ગયો, એ અને બી પૂર્ણાંક, તો આ આખું પદ જે છે એ કેવું થઈ ગયું, સમય સંખ્યા થઈ ગયું. કેવું થઈ ગયું, સમય સંખ્યા. હવે ખાસ ધ્યાન આપવાનું, વચ્ચે કેની નિશાની છે, બરાબર. તો જો આ સમય સંખ્યા હોય તો આ પણ કેવી છે, સમય સંખ્યા છે. કેમ, તો વચ્ચે હું આપ્યું છે બરાબર આપ્યું છે. તો પેલા આ વિધાન લખી કે ભાઈ આ જો સમય છે આના મુજબ થયું, કે ભાઈ એ અને બી આપણે કેવા લીધા, તો પૂર્ણાંક, પૂર્ણાંક સંખ્યા કેવી હોય, સમય સંખ્યા હોય, એને આપણે સમજણ તરીકે મેળવ્યું. તો આખું પદ કેવું થયું, સમય. તો આ વચ્ચે બરાબર એની નિશાની, આ પણ કેવું થયું, સમય. એટલે કે એ માઇનસ ત્રણ બી છેદમાં બે બી અને વર્ગમૂળમાં પાંચ એ કેવું છે, સમય સંખ્યા છે, સમય સંખ્યા છે. હવે આપણે લખીએ, પણ આપણું નોલેજ એવું કે છે કે વર્ગમૂળની અંદર જો કોઈ અવિભાજ્ય સંખ્યા હોય તો એ હંમેશા કેવી હોય, અસમય હોય. એટલે અહીંયા શું થાય, એક આ સમય થયું અને આ કેવું થઈ ગયું, અસમય. આપણા નોલેજ મુજબ કે વર્ગમૂળમાં પાંચ એ અસમય સંખ્યા છે, આપણા નોલેજ મુજબ. વર્ગમૂળમાં પાંચ એવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. તો એનો મતલબ એમ થઈ ગયો, આ થયું પદ સમય, આપણા નોલેજ મુજબ આ કેવું છે, અસમય. તો અહીંયા એક સમય એક અસમય, અહીં હું ઉત્પન્ન થયો, વિરોધાભાસ ઉત્પન્ન થયો. તેથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થતો હોવાથી, વિરોધાભાસ ઉત્પન્ન થતો હોવાથી આપણી ધારણા, આપણી ધારણા કઈ ધારણા હતી, ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ એ સમય સંખ્યા છે, છે એ ખોટી છે. તો સાચું શું છે, તો લખીએ કે ત્રણ પ્લસ બે રૂટ પાંચ એ અસમય સંખ્યા છે, એમ સાબિત થાય. અસમય સંખ્યા છે એમ સાબિત. બહુ સહેલો દાખલો હતો, કઈ નથી કર્યું ભાઈ. આ દાખલાની રીત નંબર બે માં આપણે એવું શીખ્યા, જે રકમ આપ્યો એમાં વર્ગમૂળને કરતા બનાવો, વર્ગમૂળને કરતા બનાવ્યા બાદ તમે થોડું ધ્યાન આપો કે એક પાર્ટ તમારો કેવો થાય છે, સમય. અને આપણા જે જ્ઞાન છે કે ભાઈ અસમય સંખ્યા કોને કહેવાય, એ મુજબ એક પાર્ટ કેવો થાય છે, અસમય. તો એક છે, પહેલા તો ખોટું ખોટું થઈ ગયું કે આ સમય તો આ સમય કેમ, બરાબર નિશાનીને કારણે. પછી આપણે બીજું સ્ટેપ એવું લખ્યું કે ભાઈ આ તો સમય સંખ્યા છે, પણ આપણું નોલેજ એમ કે છે કે ભાઈ વર્ગમૂળની અંદર જો અવિભાજ્ય સંખ્યા હોય તો કેવું છે, અસમય છે. એટલે અહીંયા હું ઉત્પન્ન કર્યો, વિરોધાભાસ ઉત્પન્ન કર્યો અને આપણે સાબિત કરી દીધું. પ્રશ્ન નંબર ત્રણ પહેલો દાખલો લઈએ, એમાં પણ પ્રશ્ન નંબર ત્રણ માં એમ જ કીધું કે જે કઈ પણ સંખ્યા આપી છે તમારે હું સાબિત કરવાની છે, અસમય લેવાની છે. તો અહીં લખી, ખાલી ના ન્યુ શોર્ટ લખી દો, અસમય સંખ્યા સાબિત કરો, અસમય સંખ્યા સાબિત કરો, બરાબર. હવે આપણે પેલો દાખલો લઈએ, એમાં એકના છેદમાં હું આપ્યું છે વર્ગમૂળ બે. હવે આ જે દાખલો છે પ્રશ્ન નંબર ત્રણ માં, મેં તમને રીત નંબર એક શીખવાડી, એમાં એની જેવો જ દાખલો છે.
રીત નંબર 1 માં વર્ગમૂળમાં 5 રકમ હતી પણ આમાં જે વર્ગમૂળ આપ્યું છે ક્યાં આપી દીધું છે છેદમાં કામ એના જેવું જ છે એ દાખલોના દાખલો સરખાવશો એટલે ક્યાં ફરક પડે છે તમને ખબર પડી જશે એ જ મેથડથી એ જ પદ્ધતિથી દાખલો ગણવાનો છે પણ આમાં કેવું આપ્યું છે છેદમાં ઓલામાં કેવું આપ્યું હતું વર્ગમૂળ 5 એમ જ આપ્યું હતું આમાં છેદમાં આપણો તો એક જ નિયમ છે પેલા ખોટું ખોટું ધારવાનો નિયમ છે આપણે ધારીએ ધારો કે એકના છેદમાં વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા પ્લસ સમય સંખ્યા છે સમય સંખ્યા છે એટલે આપણને ખબર છે બીજું સ્ટેપ શું આવે બીજું સ્ટેપ આના બરાબર શું લેવાનું એક એના છેદમાં બી આપણે લઈએ એકના છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં બી અહીં ફરીથી લખ્યું કે જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે અવિભાજ્ય પૂર્ણાંકો હવે ઓલામાં કે ચોકડી ગુણાકાર હતો અને ડાયરેક્ટ આપણે કરતા બનાવ્યા હતા આમાં પણ આપણે b એકા b અને √2 અહીંયા ચોકડી ગુણાકાર કરીએ b એકા b અને અહીંયા આવશે વર્ગમૂળમાં a a ચોકડી ગુણાકારની મેથડ ફરી છે તો આમાં જો બી બરાબર વર્ગમૂળમાં 2 એ છે તો હવે આપણે અહીંયા પેલા ઓલામાં પેલા એ વિશે સાબિત કર્યું છે આમાં પેલા આપણે બી વિશે આનો કોઈ આપણે સામાન્ય અવયવ પેલા શોધી લઈએ સામાન્ય અવયવ લેવા માટે આપણે નેક્સ્ટ સ્ટેપ શું કર્યું તો બંને બાજુ શું લીધું હતું વર્ગમૂળ લીધું તો અહીંયા લો આનું વર્ગ લો b નો વર્ગ આનો વર્ગ કરો તો અડધા અડધા બે વખત થાય એટલે આખા થાય અને અહીંયા થાય a નો વર્ગ અહીં લખી નાખો એ બંને બાજુ શું લીધો વર્ગ લેતા આ છે તમારું પરિણામ નંબર 1 અને અહીંયા આપણે લખશું ઓલામાં કેમ કીધું 5 એ એનો એ સ્ક્વેર નો અવયવ છે તો એ જ રીતના 2 એ કોનો અવયવ છે બી સ્ક્વેર નો 2 એ બી સ્ક્વેર નો અવયવ છે તો પેલા બી વિશે લખવાનું તો બી સ્ક્વેર નો અવયવ હોય તો 2 નો પણ અવિભાજ્ય અવયવ હોય તો 2 એ બી નો અવિભાજ્ય અવયવ કેમ પ્રમેય નંબર 1.3 ઉપરથી પ્રમેય નંબર 1.3 પરથી જે સમજાવ્યો છે મેં તમને આગળ બરાબર હાલો b નું કામ કરો હવે a નું કામ લાવવું હોય તો ઓલામાં a સ્ક્વેર બરાબર 5c a સ્ક્વેર બરાબર હું આવે તો 5b નો વર્ગ હતો એટલે આપણે શું ધાર્યું હતું a બરાબર 5c ધાર્યું હતું ને હવે અહીંયા પણ શું કરવાનું કે અહીંયા તો b નો વર્ગ આપ્યો છે તો b બરાબર આપણે શું ધારશું 2c અહીં ધારો કે b બરાબર શું છે 2c આપણે લખશું જ્યાં c એ પૂર્ણાંક છે હવે આવું પદ બનાવવાનું છે અહીંયા કારણ કે b નો વર્ગ અહીંયા કરવાનો બંને બાજુ શું લઈએ વર્ગ તો અહીં બંને બાજુ વર્ગ લઈ કારણ કે b ના વર્ગની કિંમત આપણે આમાં મૂકવાની છે એટલે b નો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય 4 c નો વર્ગ c નો હવે આ થઈ ગયું જેમ ટુ છે જો આ બે આની બે લીટી અહીંયા બે લખી તો હવે આની બે લીટી હું લખશું અહીંયા બે લખશું અહીંયા આપણે b માટે પહેલા કામ કર્યું હવે બીજું કામ કોના માટે કરવાનું a તો સેમ ટુ સેમ આ જ લખાણ b નો વર્ગ છે અહીંયા a નો વર્ગ અને b છે અહીંયા a આવશે સ્ક્રીનશોટ પહેલા પાડી લેજો થોડીક જગ્યાના અભાવના કારણે આપણે અહીંયા લખશું આના વિશે આપણે થોડુંક આના જેવી બે લાઈનો લખીએ કે ભાઈ 2 એ કોનો વર્ગ અવયવ છે એનો વર્ગનો અવયવ છે તો 2 એ એના વર્ગનો અવયવ
છે તો બે એ એનો અવિભાજ્ય અવયવ છે. બરાબર, હવે સાબિત થઈ ગયું કે ભાઈ બી ના વર્ગનો બે, બી નો બે, તો એના વર્ગનો બે, એનો બે, તો બે માં એ અને બી નો સામાન્ય અવયવ કેટલો આવ્યો? તો બે આવ્યો. તો અહીં લખવાનું બે એ એ અને બી નો સામાન્ય અવયવ છે. હવે અહીંયા પણ લખવાનું કે એ અને બી કેવી છે, તો આપણે હમણાં થાય અવિભાજ્ય છે. તો એ આપણી ધારણાથી કેવી પડે છે? વિરુદ્ધ થાય છે. એ અને બી કેવી છે? પરસ્પર અવિભાજ્ય થવાથી તે આપણી ધારણાથી વિરુદ્ધ છે. આપણી ધારણાથી વિરુદ્ધ છે. તેથી આપણી ધારણા કઈ? આપણે લખ્યું, તેથી આપણી ધારણા એકના છેદમાં વર્ગમૂળમાં બે એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે જે ખોટી પડે છે. સાચું હું છું કે એકના છેદમાં વર્ગમૂળમાં બે એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે એમ સાબિત. આ રીતના દાખલા છે. ફરીથી સ્ક્રીનશોટ આખા દાખલાનો વ્યવસ્થિત પાડવો હોય તો તમે પાડી શકો છો. બરાબર, પછી નેક્સ્ટ નંબરનો દાખલો લઉં છું, બીજા નંબરનો, પ્રશ્ન નંબર 3 ના બીજો દાખલો. તમે એમ કહેતા હો કે સર આવા દાખલા કેટલા બધા ગણી શકીએ, તો આપણને ખબર છે કે ભાઈ વર્ગમૂળ 7 જે બોર્ડમાં પૂછાઈ ગયેલો, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં તે, મતલબ માં આવી જો કોઈ સંખ્યા હોય કે અવિભાજ્ય સંખ્યા વર્ગમૂળ હોય, બધાય દાખલા આ રીતના તમે ગણજો. આ રીત નંબર 1 પ્રમાણે ગણવા દાખલા પ્રેક્ટિસ કરવી હોય તો. અને આવી રીતના જો કોઈ દાખલા હોય વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, તો આ રીત નંબર 2 થી તમે પ્રેક્ટિસ કરી શકો છો. જો પ્રેક્ટિસ કરી તો દાખલા વધુ સરળતાથી આવડશે. બરાબર, આ તમને પ્રેક્ટિસ કરવા માટેના દાખલા છે. કરવા તો તમે કરી શકો છો. 2 માર્ક્સમાં બોર્ડમાં પૂછે છે. હવે આપણે લઈએ 3 નંબરનો દાખલો. એમાં પ્રશ્ન 2, 3 નંબરના પ્રશ્નમાં દાખલા નંબર 2, દાખલા નંબર બહુ સહેલો દાખલો, રીત નંબર 2 પ્રમાણે ચાલુ જવાનું છે, એટલે ચોક્કસપણે તમને દાખલો આવડી જશે. પહેલા આપણે ધારવાનું છે. અમે લખ્યું એમ કે ધારો કે 7 વર્ગમૂળમાં 5 કેવું છે? સમય સંખ્યા છે. ઉધારી લેવાનું. સમજો, દરેક દાખલામાં પહેલું સ્ટેપ તો કોમન જ આવે છે. બરાબર, અહીંયા આપણે જે બીજા નંબરની રીત કરી હતી એના ઉપરથી દાખલો છે, એમાં સરવાળો આપ્યો છે, આમાં 2 નો હું આપ્યો છે ગુણાકાર આપ્યો છે. તો આમાં પણ એવું નક્કી થઈ શકે છે કે બીજા નંબરની રીતનો વર્ગમૂળ વાળાને આપણે શું બનાવવાના છે? કરતા બનાવવાના છે. ગમે તેમ બનાવી નાખશું. 7 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી આપણે ધારીએ જ છે. જો બધામાં સેમ જ આવે છે, જ્યાં એ અને બી હું લખશું આપણે અવિભાજ્ય પૂર્ણાંક. બરાબર, હવે આપણે વર્ગમૂળને કરતા બનાવવાના, તો બનાવી નાખીએ વર્ગમૂળમાં 5 ને કરતા. વર્ગમૂળમાં 5 આ બે ગુણાકારમાં, આ ના હું થાય ભાગાકારમાં, એના છેદમાં 7 બી. આપણી ગણતરી અહીંયા પૂરી. રીત નંબર 2 માં આપણે એવું કીધું હતું કે ભાઈ એ અને બી એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. કેમ? કારણ કે અહીંયા એવું કીધું છે કે અવિભાજ્ય પૂર્ણાંકો છે અને પૂર્ણાંક સંખ્યા હંમેશા કેવી હોય? સમય સંખ્યા હોય. તો આ સમય સંખ્યા, એમાં એમ પણ કીધું હતું કે વચ્ચે બરાબરની નિશાની હોય તો આ પણ કેવી થાય? સમય સંખ્યા. તો પહેલું સ્ટેપ આ લખીએ, પછી એના વિરુદ્ધનું સ્ટેપ જેમ બીજી રીતમાં કર્યું હતું બીજા દાખલામાં એમ કરશું. પહેલા આનું લખીએ, આ સમય તો આ સમય કેમ થાય? વચ્ચે કેની નિશાની છે? બરાબર, પહેલા લખીએ કે એના છેદમાં 7 બી અને √5 એ
સમય સંખ્યા છે પરંતુ આપણું નોલેજ એવું કહે છે કે ભાઈ વર્ગમૂળની અંદર કોઈ જો અસમય સંખ્યા હોય એટલે કે અવિભાજ્ય સંખ્યા હોય તો એ કેવી કહેવાય અસમય કહેવાય આપણા નોલેજ પ્રમાણે અહીંયા લખી શકીએ કે પરંતુ હું લખી શકીએ પરંતુ રૂટ પાંચ એ અસમય સંખ્યા છે અસમય સંખ્યા છે એટલે હવે એક વસ્તુ એવી છે આપણું નોલેજ આપે છે પણ આ દાખલાનું નોલેજ આપે છે દાખલાનું નોલેજ એમ કે વચ્ચે બરાબર એની છે એટલે બે સમય આપણું નોલેજ શું કે છે રૂટ પાંચ કેવી છે અસમય છે તો એનો મતલબ એમ આપણે નોલેજની દ્રષ્ટિએ ગણિતશાસ્ત્રીઓ સાબિત કર્યું તો આપણે માની રાખવું જ પડશે કે ભાઈ રૂટ પાંચ આ સમય આ આ આ સમય આ લોકો કહે છે તો આપણે ગણિતશાસ્ત્રીઓ કહે છે આ હંમેશા કેવી છે અસમય છે તો આ અસમય તો આ કેવી છે સમય એકબીજાનો શું છે વિરોધાભાસ ઉત્પન્ન છે તો અહીં શું ઉત્પન્ન થાય છે વિરોધાભાસ ઉત્પન્ન થવાથી આપણી ધારણા સાત વર્ગમૂળમાં પાંચ સમય સંખ્યા છે એ ખોટી પડે છે સંખ્યા છે એ ખોટી પડે છે સાચું જે આપણે રકમ આપ્યું છે કે તેથી સાત વર્ગમૂળમાં પાંચ એ અસમય સંખ્યા છે એમ સાબિત થાય નેક્સ્ટ નંબરનો દાખલો છે ત્રણ નંબરનો દાખલો જે હું તમને લખી દઉં છું રકમ હું છે રકમ પાઠ્યપુસ્તકમાં છ પ્લસ વર્ગમૂળમાં બે એ રીત નંબર બે મુજબ હોમવર્કમાં લખવું બરાબર પ્રેક્ટિસ કરવું પડશે ભાઈ દાખલાની અંદર નહીતર દાખલા શક્ય છે નહીં અઘરું નથી મારા ઘણીએ પ્રેક્ટિસ કરો અને મેં તમને આગળ જે બે પાંચ દાખલા આપ્યા છે રીત નંબર એક અને બે નો ઉપયોગ કરો ચોક્કસપણે સાથે 1.3 તમારા માટે સરળ થઈ જશે ખાલી વિડીયો જોવાથી નહીં આવે જો તમે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને તમારી નોટબુકની અંદર જો તમે તમારી પેન ન ચલાવી તો 100% ગેરંટી મારીને કહી દઉં કે પરીક્ષામાં તમે કંઈક ને કંઈક દાખલામાં ભૂલ કરીને આવશો અને દાખલો ખોટો પડી શકે છે તો જ્યારે પણ તમે ગૃહ કાર્ય કરવા બેઠો અથવા તો હોમવર્ક કરવા બેસો છો વિડીયો જોતા જોતા કરો છો તો એક વખત લખાઈ જાય પછી એના ઉપર વિચાર કરો કે કઈ રીતના પદ આવ્યું પછી બીજી બે થી ત્રણ વખત લખી નાખો એટલે ચોક્કસ પ્રમાણે તમને ખબર પડી જશે બરાબર એટલે થોડુંક ધ્યાન રાખવું અઘરું નથી સહેલું છે એક દાખલો તમને હોમવર્કમાં આપ્યો છે બરાબર એ કમ્પ્લીટ કરીને આવું અહીંયા આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 1.4 ગણીશું એની માહિતી થોડીક મેળવીશું બરાબર અહીંયા હું આ લેક્ચર પૂર્ણ કરું છું અસ્તુ